પ્રેમમાં કે લગ્નમાં આશરે એક ચુટકી સિંદૂરની કિંમત કેટલી હોતી હશે? 100 ગ્રામ, 200 ગ્રામ કે 4 થી 5 કિલો તો હશે જ. એક ચુટકી સિંદૂરની કિંમત, મને એવું લાગે છે કે એક ચુટકી સિંદૂરની કિંમત તો તમારી લોયલ્ટી પર હોય છે, કે એ લોયલ્ટી તમારી 100 કે 1000 જેટલા બી કિલોગ્રામ હોય એટલી ઓછી છે. તો એ મારા માટે એવું લાગે છે કે એક ચુટકી સિંદૂરની કિંમત છે. કોલ, ટેક્સ્ટ ઓર વિડીયો કોલ્સ ઇન રિલેશનશિપ? અરે યાર, રૂબરૂ મળવું બહુ ગમે, પણ કંઈ ના હોય તો વોટએવર મીડિયમ જે તમને ફાવે. ઓકે, તમે ક્યારે પ્રેમમાં રેડ ફ્લેગ્સને ઇગ્નોર કર્યા છે? દર વખતે. What a big green flag for you in relationship? As I said, loyalty and understanding. Shu vadare hoy to relationship na chali shake, male ego, female ego? Any kind of ego. Koi bhi ego and self respect. Worst or cheesiest pickup line ever used on you? Worst or cheesiest? Cheesiest ma to are yaar. Or you can say worst. I'm thinking. There have been a lot. 2 minutes આપો મને, હું વિચારીને તમને કહું. I don't know, મને યાદ નથી આવતું. પણ હા, એટલે એવું કોઈ કે એવું કીધું હતું કે મેં તમારી ફિલ્મ જોઈને, એટલે it was someone I knew. It's like કે પણ એને આમ ડિરેક્ટલી ના કીધું, અને એવું કીધું કે મારા મમ્મીને તો તમારા જેવી જ બહુ જોઈએ છે. અને આઈ લાઈક ઓકે. તમારા સ્કૂલ ક્રશ અથવા સૌથી જૂના કોઈ બોયફ્રેન્ડને અત્યારે કંઈક સાવ અતરંગી કહેવાનું હોય તો શું કહેશો? યાર સોરી, મેને ક્યાં દેખ લિયા થા તુમને, આઈ એમ સોરી, માફી માંગવા માંગીશ. પીટીએસ થિંગ યુ ડીડ આફ્ટર બ્રેકઅપ? પીટીએસ થિંગ I don't know યાર, એ તો બહુ એવું કંઈ કોઈ દિવસ એવું થયું નથી કે એવું કંઈ પેટી વસ્તુ મેં જીવનમાં કરી હોય. પણ હા, મેં બધું જ પેલા સ્ટુપિડ વસ્તુઓ કરી હતી કે યુ નો ડાઈંગ યોર હેર અને ડુઈંગ રેન્ડમ સ્ટફ ને. બટ આઈ થિંક ઇટ ડઝ નોટ મેક અ ડિફરન્સ અન્ટિલ એન્ડ અનલેસ દેર ઇઝ એક્સેપ્ટન્સ. તમે ક્યારે તમારા કોઈ એક્સના લગ્નમાં ગયા છો? ના, ગમશે જવું ખાવા ફ્રીનું. કદી એવું થયું છે કે કોઈ માણસ જોવામાં બહુ જ ગમ્યું હોય પહેલી વારમાં, પણ એ બોલે એટલે પૈસા પડી જાય? હા, થયું જ છે એવું. મને તો છે ને અવારનવાર એવું થાય છે કે આમ કોઈને જોઈને કે ક્યુટ ગાય, અને પછી આમ એ બોલે એટલે અરે રે, નજીક આવે પર્સનાલિટી જોઈને જ એવું થઈ જાય કે નહીં. તમને જો એક ચાન્સ મળે તો બોલિવૂડમાંથી કોઈ એક અને હોલિવૂડમાંથી કોઈ એક સ્ટારને ડેટ કરાવવા મળે તો કોને કરો? જગ જાહેર છે, આદિત્ય રોય કપૂર ઓફકોર્સ. ડેટ નહીં, આઈ વુડ લાઈક ટુ મેરી હિમ. અને હોલિવૂડમાંથી તો આઈ થિંક રાયન ગોઝલિંગ. ઓકે, તમારા પેરેન્ટ્સે તમને લગ્ન કરી લેવા માટે અત્યાર સુધી આપેલું સૌથી વાહિયાત કારણ કયું છે? આઈ થિંક કોઈ કારણ નથી, પણ ઘણી વખત આમ ઇનડિરેક્ટલી મારી મમ્મીએ પૂછ્યું છે કે તારે લગ્ન બગન કરવા છે આવી રીતે. એટલે મને એવું થાય કે ઓકે, ઇઝ ઇટ, આર યુ સિરિયસ અબાઉટ ઇટ ઓર આર યુ જસ્ટ ટ્રાઇંગ ટુ નો? ઓકે, સો વોટ ઇઝ યોર સ્ટાઇલ બેઝિકલી? સ્પેશિયલ વનની રાહ જોવાની કે પછી ટ્રાય, ટેસ્ટ એન્ડ ચૂઝ? યા ટ્રાય, ટેસ્ટ એન્ડ ચૂઝ તો ઓલરેડી બહુત હી ખુરશીઓ પર પેલું નથી ડિયર જિંદગીમાં કે મેરી ચેર, પણ એવું મને નથી. આઈ હેવ નાવ ગિવન અપ. હવે જેને આવું હશે એમ આવશે, સો વેટિંગ. ઓકે, પ્રેમમાં કદી તમે એવું કર્યું છે કે પાછળથી યાદ કરતા તમને એવું લાગે આ છી? ક્રિન્જ બિહેવિયર જે નોર્મલી આઈ થિંક ના, એવું મને નથી લાગતું. ના, whatever I did at that moment was truly out of intentions. એટલે મને નથી લાગતું કે એમાં મને એવું ફીલ થાય. ઓકે, તમે કદી બોલિવૂડમાં થાય છે એવું પ્રેમ કરો છો? આમ મારા માટે તો બધા પ્રેમ બોલિવૂડવાળા જ હોય છે ભાઈ, પણ પછી એનું એન્ડિંગ એકદમ આમ ટ્રેજિક હોલિવૂડ જેવું હોય છે. તમે પ્રેમમાં કદી એવું કશું કર્યું છે કે એ કર્યા પછી તમને એવું ફીલ થયું હોય કે મારું નામ તો આમ શાહજહાં, મુમતાઝ ને લૈલા મજનૂની જોડે જ હવે તો લેવાવું જોઈએ? હા હા, મેં બહુ જ બધું એવું કર્યું છે. એ હું નહીં કહું, પણ બહુ જ આમ એકદમ પોએટ્રીઝ, લેટર્સ, એવું બધું એકદમ કર્યું છે जीवन में और इमोशनल सैक्रिफाइसेस एंड ऑल दैट सो તમને એવું લાગે છે કે ફેમિનિઝમ એ બેઝિક જેન્ટલમેન શિવલરીઝનો ડાટ વાળ્યો છે સ્યુડો ફેમિનિઝમ એ ડાટ વાળ્યો છે ફેમિનિઝમ તો પહેલેથી હતી જ ઇક્વાલિટી ને બધું સો આઈ ફીલ સ્યુડો ફેમિનિઝમ ઇઝ ધ વિલન પણ શિવલરી ઇઝ ઓલવેઝ એપ્રિશિએટેડ ગાઈઝ તો શું તમારો પાર્ટનર તમારા માટે દરવાજો ખોલવો જોઈએ ખોલે કોકવાર તો ગમે કોકવાર હું એના માટે દરવાજો ખોલું ફેમિનિઝમ ઓકે આ ફર્સ્ટ ડેટ પર જ તમારો પાર્ટનર બિલ સ્પ્લિટ કરવાની માંગણી કરે તો મેં જ અમુક વાર તો કહ્યું છે કે લેટ્સ સ્પ્લિટ ધ બિલ સો ડઝન્ટ મેટર ઓકે ઇક્વલી વન થિંગ યુ રિગ્રેટેડ ડુઇંગ ઇન રિલેશનશિપ બીઇંગ ઇન ધ રિલેશનશિપ લગ્ન પહેલા આદર્શ રીતે કેટલું ડેટ કરવું જોઈએ બે ઓપ્શન એટલે કેટલા મહિના ડેટ કરવાનું કે કેટલા લોકોને પણ ડેટ કરવાનું લોકો તો એવું નથી યાર મારા માટે તો હંમેશા એવું જ રહ્યું છે કે જે હોય એ ફિક્સ આની જોડે લગન પેલું ધૂમના અલી જેવું કે આમ સપનાઓ આમ લગનને કૂતરાઓને બાળકોને એવું બધું પણ એવું કોઈ આઈડિયલ ટાઈમ નથી ધ મોમેન્ટ યુ ફીલ કે યુ નો ધ પર્સન વેરી વેલ યુ નો દેટ ધીસ ઇઝ ધ રાઇટ ચોઇસ ધ પર્સન નોઝ યુ વેરી વેલ આઈ થિંક દેટ ઇઝ ધી આઈડિયલ ટાઈમ એ ભલે ને 6 મહિના હોય કે વર્ષ હોય પણ હવે ઉંમર જતાં મને એવું લાગે છે કે વર્ષ બરોબર છે Three things you look in your partner which you cannot compromise with. Loyalty, understanding, and a kind heart. Kind heart, બીજા માણસ જોડે હશે તો તમારી જોડે હશે. He has to be an empath. Okay. When do you know that this is love? Every time I know that it is love. Every time I am that person. કે I always feel કે butterflies. પછી ભલે બટરફ્લાઇઝ ના હોય અને કંઈ ઉંદરડા હોય પણ તો બી મને એવરી ટાઈમ આઈ એમ દેટ પર્સન આઈ એમ અ હોપલેસ રોમેન્ટિક સો જુનૂનવાલા પ્યાર કે પછી સુકૂનવાલા પ્યાર ઓકે શુડ લવ ગિવ્સ યુ બટરફ્લાય ઓફકોર્સ હા લવ ડઝ પણ હવે મને તો લાગે છે કે બધા બટરફ્લાયને પેસ્ટિસાઇડ્સે મારી નાખ્યા છે અંદર એટલે હવે ઉડતા જ નથી એક વસ્તુ છે તમારા માટે ઇન રિલેશનશિપ ડીલ બ્રેકર છે Deal breaker is infidelity, dishonesty, lying, disloyalty. તમે પ્રેમમાં ઉંમર છો? Not exactly. હજી સુધી એવા વાસ્ટ એજ ગેપ્સના એક્સપિરિયન્સીસ નથી થયા પણ આઈ ડોન્ટ થિંક સો કે બહુ બધા એવા એક્ઝામ્પલ્સ જોયા છે કે જે લોકો અલગ અલગ ઉંમરના છે તો બી દે આર લાઈક રિયલી ગુડ ટુગેધર તો આઈ ડોન્ટ થિંક સો કે બેરિયર હોય તમારા પાર્ટનરના જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય અને એમને તમારે કંઈ કહેવાનું હોય તો શું કહો સારા બેસ્ટ ફ્રેન્ડ્સ હોય તો સારું એટલે હું એમને એવું કહું કે આઈ ડોન્ટ થિંક સો એમને મારે કોઈ એડવાઇસ આપવી પડે કારણ કે મને મારા પાર્ટનર પર જ એટલો ટ્રસ્ટ હોવો જોઈએ તો હું એમને બેસ્ટ ફ્રેન્ડ પાસે જઈને કેમ વાતો કરું કે તમે આવું આને કહેજો તેવું આને કહેજો વોટ એવર ઇટ ઇઝ બટ જસ્ટ બી ગુડ ટુ હિમ દેટ્સ ઇટ વોટ ઇઝ મોર રિયલ લવ ઓર લસ્ટ માય ગોડ એટલે લવ તો ઇઝ અ વેરી જેનરિક આન્સર અને આજકાલની જનરેશનનું મને નથી ખબર દે હેવ ડિફરન્ટ ડેફિનેશન્સ ઓફ લવ વિચ માઇટ ઇન્ક્લુડ ધ લસ્ટ પાર્ટ ઓફ ઇટ બટ આઈ થિંક લસ્ટ નેવર લાસ્ટ્સ લવ ડઝ ઓકે યોર પ્રેફરન્સ કુકિંગ ટુગેધર ઓર ફાઇન ડાઇનિંગ વિથ યોર પાર્ટનર બોથ કુકિંગ ટુગેધર એન્ડ ઇટિંગ દેટ ફૂડ ક્યારેક કોઈ ટીચરના પ્રેમમાં પડ્યા છો ના એમાં નસીબમાં એવા ટીચરો નથી આવ્યા ઓકે આપણું ટાઇટલ છે લવ બવ ને એવું બધું તો આ બધામાં બવ એ શું છે તમારા માટે લવ બવ ને એવું બધુંમાં તો વોટ ઇઝ બવ ફોર યુ લવ ઇઝ ધ બટરફ્લાય જો ગુડી રોઝ કલર ગ્લાસ વાળો ફેસ બવ એટલે મને એવું લાગે છે કે એની જોડે આવતા ઓવર એક્સપેક્ટેશન્સ કોમ્પ્લિકેશન્સ અન્ડરસ્ટેન્ડિંગ પ્રોબ્લેમ્સ એ બવ અને એવું બધું એમ એટલે એને સોલ્વ કેવી રીતે કરવા કે એની જોડે સાથે કેવી રીતે રહેવું એ બધા હોવા છતાં સો આઈ થિંક દેટ ઇઝ માય પર્સ્પેક્ટિવ એન્ડ વન લાસ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ લવ ફોર યુ નેત્રી માટે પ્રેમ શું છે મારા માટે પ્રેમ ઇઝ હાઈએસ્ટ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હાઈએસ્ટ લેવલ ઓફ ટ્રસ્ટ ફોર ઇચ અધર અને આઈ થિંક આ બંને વસ્તુઓ તમારી વચ્ચે હશે અને જે આજકાલની જનરેશનમાં વાઇબ કે છે તો એ વાઇબ આ બધાથી જ મને એવું લાગે છે કે મેચ થાય અને વન્સ ધીસ ઇઝ ધેર આઈ થિંક નથિંગ ઇઝ ગોઈંગ ટુ બ્રેક ધેટ બોન્ડ અને મારા માટે ઇટ્સ લાઈક એક્સેપ્ટિંગ સામેવાળું જેવું પણ છે ઓફકોર્સ તમારા ડીલ બ્રેકર્સને એ બધા તો ગણી જ લેવાના પણ સામેવાળું વ્યક્તિ જેવું પણ છે એને એવું એક્સેપ્ટ કરો સ્વીકારો અને સામેવાળું વ્યક્તિ બી તમને એવી જ રીતે સ્વીકારે એ પ્રેમ છે